આપનું સ્વાગત છે. આવતીકાલે ભાજપ સ્થાપના દિવસ મનાવશે ત્યારે તે પહેલા અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ભાજપાનું સક્રિય કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું છે. પાલિકાના મેયર શ્રી દર્શનાબેન, એમના સાથી પદાધિકારીઓ તથા ધારાસભ્યશ્રીઓને વિનંતી છે કે આજ હાર કાપવા માટે છે અને ભલે પુષ્પમાળાને સ્પર્શી ન શકીએ પણ અર્ધવર્તુળ સુરતમાં પણ આ સંમેલનનું આયોજન તસવીરમાં સહભાગી બનીએ. પાટીલ ની વર્ચ્યુઅલ હાજરી અમદાવાદમાં, સુરતમાં પણ આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ભાજપ આ રીતે શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે. લગભગ 10,000થી વધુ સક્રિય કાર્યકર્તા આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. આવતીકાલે બીજેપી પોતાનો સ્થાપના દિવસ મનાવશે તે પહેલા કાર્યકર્તાઓમાં નવું જોમ પૂરવા માટે અમદાવાદમાં અને સુરતમાં પણ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન. ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓને, બુથના એક એક નેતાઓને, તાલુકાઓના એક એક નેતાઓને જાય છે ત્યારે જ મારા જેવા અનેક લોકો ચૂંટાઈને રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળે છે. આજે આ મારા જેવા એક એક કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીનો જે આઈકાર્ડ મળશે ને, એ આઈકાર્ડ આપણા સૌની માટે સૌથી મોટું ઓળખનું એક કેન્દ્ર હશે. કારણ કે ભારતીય જનતા પાર્ટી એટલે શું? તો ભારતીય જનતા પાર્ટી એટલે ગુજરાતના ખૂને ખૂને, ગુજરાતના એક એક બૂથો પર અહીં બેસેલા સૌ લોકો એ બૂથની નાની નાની ચિંતા કરતા એ બૂથમાં કમલ ખીલાવીને એ બૂથના લોકોમાં ભારતીય જનતા પાર્ટી માટે એક પ્રેમ ઉભો કરનાર આપ સૌ કાર્યકર્તાઓ કે જેમણે બૂથમાં ગુજરાતમાં કોંગ્રેસને સાફ કરી લીધું અને એક એક બૂથમાં કમલ ખીલાવ્યું અને કમલ ખીલાવનાર એક એક લોકોને આજે ઓળખ મળવાની છે અને આ ઓળખ સૌથી મોટી છે. ભારતીય જનતા પાર્ટી અને મારા જેવા એક એક કાર્યકર્તાઓ માટે આ યુગ સુવર્ણકાળ છે. આ યુગ એટલા માટે સુવર્ણકાળ છે, મેં કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટી થકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી એક એક ધારાસભ્ય બને છે, એક એક સાંસદ બને છે. અને આ યુગ એટલા માટે સુવર્ણકાળ છે કારણ કે આપણે સૌ નસીબદાર છે કે આપણે એક એવા વ્યક્તિ જોડે કામ કરવાનો અવસર મળ્યો છે કે જેને દેશની અંદર એક અમૂલ્ય પરિવર્તન લાવ્યું છે, કે જેમના એક એક નિર્ણયમાં ક્યારેય સત્તા સાચવવાની લાલચ નહીં પરંતુ દેશના એક એક વ્યક્તિને પરિવર્તનની દિશામાં લઈ જવા માટેનું કામગીરી કરી છે. એક એક કાર્યકર્તા વર્ષો વર્ષથી એવું વિચારતા હતા કે કાશ્મીરમાંથી 370 ક્યારે જશે, કાશ્મીરમાંથી 35 ક્યારે જશે,